ओके विद्यार्थियों, तो आपणे આગળના લેક્ચરની અંદર શું જોઈલું તો કે આગળના લેક્ચરમાં આપણે અંડક અને ભ્રૂણપૂટ એના વિશેની માહિતી મેળવેલી. શું તમને લોકોને યાદ છે ભ્રૂણપૂટ? એની અંદર આપણે અંડકોષ બનાવેલા, સહાયક કોષ બનાવેલા, સાથે સાથે પ્રતિધ્રુવી કોષ બનાવેલા અને વચ્ચેના ભાગમાં આપણે ઉત્પન્ન કરેલું દ્વિકીય કોષ કેન્દ્ર. આગળના વિડીયોમાં મેં તમને લોકોને આના વિશેની માહિતી આપેલી છે. જો તમને લોકોને ના ખ્યાલ હોય, ના જોયું હોય તો જો એકવાર એ વિડીયોને જોઈ લેજો તો તમને લોકોને આમાં ખબર પડશે. એના આગળના વિડીયોની અંદર યાદ કરો આપણે મેં તમને શું કીધું, એની અંદર મેં તમને લોકોને પુંકેસર અને પરાગરજની માહિતી આપેલી. હવે આપણે દરેક જણ જાણીએ છીએ કે જે પરાગરજ છે, પરાગરજ એ નર જન્યજનક અવસ્થાને પ્રેઝન્ટ કરે છે અને જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરમાં અંડક, અંડકમાં પણ ખાસ કરીને વાત કરી ભ્રૂણપૂટ એ કોને પ્રેઝન્ટ કરે છે? માદા જન્યજનક અવસ્થાને પ્રેઝન્ટ કરે છે. તમને લોકોને બહુ સારી રીતે હવે ખબર જ હશે કે પરાગરજ એની પાસે બે પ્રકારના કોષ હોય છે, વનસ્પતિ કોષ અને જનન કોષ. તો પરાગરજના બે કોષ, એક વનસ્પતિ કોષ અને બીજો કોણ? જનન કોષ. બીજું પણ તમને લોકોને ખબર હશે કે જે જનન કોષ છે તે આગળ જઈને રૂપાંતરિત થઈ જાય છે બે નર જન્યુઓમાં. યાદ કરો દ્વિકીય અવસ્થા. તો આગળના મેં વિડીયોમાં આના વિશેની વાત કરી ચૂક્યો છું, બરાબર? એટલે જ મેં તમને કહું છું કે આ વિડીયો જોતા પહેલા આગળના જો વિડીયો ના જોયા હોય તો તેને એકવાર જોઈ લેજો તો જ તમને ખબર પડશે, બાકી નહીં ખબર પડે. અને મહેરબાની કરીને ભગાવી ભગાવીને ના જોતા, જો ભગાવીને જોશો તો તમારું જ નસીબ ભાગશે ભાઈ, મારે કોઈ લેવા દેવા નહીં. તો મહેનત કરજો થોડી, અળસું ના બનતા. તો એ જે જનન કોષ હતો તે ડિવાઈડ થશે બે નર જન્યુઓમાં. આ બે નર જન્યુઓ છે. હવે પરાગરજ પાસે આવી રચના હોય અને જે ભ્રૂણપૂટ છે માદા જન્યુજનક એની પાસે કઈક આજે આપણે બનાવી છે આવી રચના, જેમાં ઉપરના ભાગમાં મેં અહીંયા અંડકોષ, અહીંયા સહાયક કોષ, અહીંયા અંડકોષ બતાવીશ, અહીંયા વચ્ચેના ભાગમાં દ્વિકીય કોષ કેન્દ્ર બતાવીશ અને અહીંયા ત્રણ પ્રતિધ્રુવી કોષ બતાવીશ. આવું તો રચના આવી જ કઈક રચના હતી ભ્રૂણપૂટની, બરાબર? હૃદયની અંદર જે ભ્રૂણપૂટ બનેલો તે મેં પાડેલો છે. ઓકે, આખું અંડક પાડેલું નથી, ખાલી ભ્રૂણપૂટ જ બતાવ્યું છે. હવે ભ્રૂણપૂટની અંદર આ છે અંડકોષ જે એકકીય હોય અને પરાગરજની અંદર બે નર જન્યુ જે બંને એકકીય છે. જ્યારે આ બે નર જન્યુમાંથી કોઈ એક નર જન્યુ અંડકોષ સાથે જોડાય ત્યારે ફલન થાય. ત્યારે શું થાય? ફલન થાય. તો આપણે એ જ કરવાનું છે. આ જે લેક્ચર તમે અત્યારે જોઈ રહ્યા છો ને તેની અંદર હું તમને એ જ બતાવવાનું છું, ફલન. સપુષ્પી વનસ્પતિમાં ફલન કેવી રીતે થાય? તો સપુષ્પી વનસ્પતિમાં ફલન ત્યારે થાય જ્યારે પરાગરજ ક્યાં પહોંચે? ભ્રૂણપૂટ પાસે. હકીકતમાં પરાગરજ ભ્રૂણપૂટ પાસે પહોંચવાની જરૂર નથી. પરાગરજની અંદર આવેલા આ બે નર જન્યુ છે ને, જો એ નર જન્યુ ભ્રૂણપૂટની અંદર પ્રવેશ કરી જશે તો ફલન થશે. થશે કે નહીં થાય? થશે. તો આજે આપણે એના વિશેની માહિતી જોવાની છે, ફલન કેવી રીતે થાય. તો બે નર જન્યુઓ છે એમાંનો એક નર જન્યુ જોડાઈ ગયાની સાથે શું થઈ ગયું? ફલન. પણ આપણે ફલન નથી જોવાનું, આપણે તો સાલું બેવડું ફલન જોવાનું છે. બેવડું ફલન પણ ઘણી વખત બેવડું હોય, આપણે બેવડું ફલન જોવાનું છે. બેવડું, હવે બેવડું ફલન કેવી રીતે થાય? પીને બેવડું ફલન ના થાય. ઓકે, અહીંયા બેવડું ફલન તમને સમજાવું કેવી રીતે થાય. આ બેવડા ફલનમાં આજે બીજો નરજન્યુ દેખાયો, એ બીજો નરજન્યુ અંડકની અંદર જે ભ્રૂણપૂટ છે એના દ્વિકીય કોષ કેન્દ્ર એના ઉપર હુમલો કરશે અને એની સાથે જોડાઈ જશે. એકકીય દ્વિકીય બંને ભેગા થઈ જાય તો અહીંયા કઈ રચના બનશે? ત્રિકીય. ટૂંકમાં બે નરજન્યુમાંથી એક નરજન્યુ આની સાથે જોડાશે, એક નરજન્યુ આની સાથે જોડાશે. મતલબ કે બે લોકો બેની સાથે જોડાઈ જાય ને માટે એને કહેવાય બેવડું ફલન. શું કહેવાય? બેવડું ફલન. શું કહેવાય? બેવડું ફલન. તો હવે આપણે શરૂ કરીએ આપણી થિયરી બેવડું ફલન. ટૂંકમાં બેવડું ફલન કરાવવા માટે કઈ પણ કરીને તમારે પરાગરજને ક્યાં પહોંચાડવાની? ભ્રૂણપૂટ પાસે. પરાગરજ નહીં, એના કોષોને ક્યાં પહોંચાડવાના? ભ્રૂણપૂટ પાસે. પણ કોષો ભ્રૂણપૂટ પાસે ત્યારે જ પહોંચશે જ્યારે પરાગરજની પાસે પહોંચશે. કોની પાસે?
पास है, स्त्री के सर पास है, जो परागरज स्त्री के सर पास है पहुंचते, परागरज बनी पास है स्त्री के सर पास है पहुंचते, तो तुम्हारा बेवड़ा फूलने की घटना थी सकते, बाकी नहीं था। अने परागरज एक पुष्प माथी बीजा पुष्प सुधी जे स्थानांतर करे छे, गति करे छे, एनी घटना ने आपणे कहीए छे परागरज। जो के परागरज नो हमणां नथी भणावतो, हकीकतमां अत्यारे परागरज नो टॉपिक आवे, परागरज एक जग्याथी बीजी जग्या जशे, स्त्री केसर पर बेसशे, ए घटना ने परागरज कहेवाय, अने त्यारबाद फलन शुरू थशे। पण परागरज हुं तमने आ लेक्चर ना सॉरी लेक्चर नहीं हुं तमने चेप्टर ना छेल्ला भागमां भणावीश के परागरज केवी रीते थतुं। અત્યારે આપણે પેલી જે બધી ઘટના છે તેને કમ્બાઈન જ કરીશું। કઈ ઘટના? પુંકેસર બની ગયા, પરાગરજ બની ગયા, સ્ત્રી કેસર બની ગયા, અંડક અને ભ્રૂણપુટ બની ગયા। હવે આપણે સીધી વાત કરીશું, જો પરાગરજ પુંકેસરમાંથી ઉડીને સ્ત્રી કેસર પર બેસી ગઈ તો શું થશે, કેવી રીતે બેસશે એને કહેવાય પરાગરજ, કેવી રીતે બેસશે એને કહેવાય પરાગરજ, અને એના ઘણા બધા પ્રકારો પણ છે, જો કે એના વિશેની ચર્ચા આપણે ચેપ્ટરના અંત ભાગમાં કરીશું। તો અત્યારે હું તમને સીધું બતાવું છું બેવડું ફલન, શરૂ કરીએ બેવડું ફલન। આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણે શું જોવાનું છે, શું કરવાનું છે, આને ઉચકીને યાદ આપવાના છે। ઓકે ચલો સ્ટાર્ટ કરીએ। બેવડું ફલન, બેવડું ફલન, ચલો બહુ ધ્યાનથી જોજો બેવડા ફલનમાં શું થશે। અહીંયા મસ્ત સ્ત્રી કેસર બતાવી દઉં, આ પરાગ વાહિની બતાવી દઉં, પરાગ વાહિની એની અંદર આવી રીતે મસ્ત બીજાશય બતાવી દો, બીજાશયમાં માની લો કે અંડક છે, અંડકમાં અહીંયા બતાવી દઉં છું આ જગ્યા ઉપર ભ્રૂણ, અથવા તો ડાયરેક્ટ અહીંયા ભ્રૂણપુટ બતાવી દઉં, બરાબર ડાયરેક્ટ ભ્રૂણપુટ બતાવી દઉં, ચાલો અંડકમાં ભ્રૂણપુટ બતાવી છે, ઇટ્સ ઓકે। થોડી મહેનત પડે, ભલે થોડો વિડીયો લાંબો બને, પણ આપણે બતાવીશું કમ્પ્લીટ। હવે હા અહીંયા હું શું કામ કરીશ, પેલા કરતા ઉલટું કામ કરીશ, પેલા કરતા ઉલટું કામ એટલે ખબર તમને, પેલામાં તમે લોકો કઈક આવી રીતે બતાવતા હતા, આ તમારું અંડક હતું કે નતું, આવું હતું કે નતું, અરે આ કે ના બોલતા રહો, બોલતારો ભાઈ બોલતારો, આવું હતું કે નતું, આમાં છિદ્ર ઉપર બતાવતા હતા અને તળિયું નીચે બતાવતા હતા, અહીંયા હું છિદ્રને નીચે બતાવીશ, ધ્યાનથી જોજો, મતલબ કે આને છે ને આમ લઈને આમ પલટાવી નાખીશ, તો જો અંડનાળ આ થઈ ગઈ, આ અંડનાળ બની ગઈ અને છિદ્ર અહીંયા બની જશે, છિદ્ર પાસે જે પણ ભ્રૂણપુટ બનતું હતું એ છિદ્ર પાસે અંડકોષ બતાવવાના, બરાબર, અને સામે પ્રતિધ્રુવી કોષ, તો છિદ્ર હોય ત્યાં અંડકોષ, એકકીય હોય એટલે એન લખેલું છે, સહાયક કોષ, સહાયક કોષ, અહીંયા બે કોષ કેન્દ્ર છે, જ્યારે આપણે 2n લખીશું, બે છે એટલે 2n લખાય ને, બે એટલે 2n, દ્વિકીય કોષ કેન્દ્ર, ઓકે ને, અને અહીંયા દૂર તળિયાના ભાગ ઉપર ત્રણ પ્રતિધ્રુવી કોષ। ચાલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગયું, સ્ત્રી કેસર, પરાગાસન, પરાગવાહિની, બીજાશય, બીજાશયમાં અંડક, અંડકમાં ભ્રૂણપુટ, આટલી વસ્તુ દરેકને ક્લિયર હોવી જોઈએ, મેં આને ઉલટાવીને લખેલું છે, ઉલટાવીને પાડેલું છે, ઓકે। હવે આપણે ફલન કરાવીએ, માની લો કે ફલન કરવા માટે કોઈ એક પુષ્પ પરથી મસ્ત પરાગરજ ઉડતી 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 અહીંયા આવીને બેસી ગઈ, અને આપણને એ પણ ખબર છે કે પરાગરજમાં અમુક ભાગ એવા હોય કે જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ હોય, સ્પોરોપોલિનિન તો ખબર છે ને, એવું તો નહીં કે નવો શબ્દ લાગ્યો છે, જો નવો શબ્દ લાગતો હોય ને તો પાછળના વિડીયોને એકવાર જોઈને આવજો, બરાબર,
तो पराग रेणु अंदर एक छिद्र एक स्थान एवं હોય છે કે જ્યાં અમુક સ્થાન એવા હોય છે કે જ્યાં સ્પોરોપોલિનનો અભાવ હોય છે અને એ સ્થાન એને આપણે જનન છિદ્ર કહેતા હતા કયું છિદ્ર કહેતા હતા જનન છિદ્ર કહેતા હતા ઓકે તો જ્યારે પરાગ રેણુ પરાગાશન પર બેસે તો જનન છિદ્રમાંથી એક નળી એક નલિકા ઉત્પન્ન થાય જનન છિદ્રમાંથી એક નલિકા ઉત્પન્ન થાય અને એ નલિકા અંડ છિદ્ર તરફ ગતિ કરે ક્યાં ગતિ કરે अंड छिद्र जनन छिद्र माथी एक नलिका उत्पन्न थाय जनन छिद्र माथी एक नलिका उत्पन्न थाय अने ए गति करे छे अंड छिद्र तरफ जोता जाओ जोता जाओ जोता जाओ दरेक किरण जोता जाओ अने समझता जाओ समझता जाओ तो एक नलिका निकली अने गति करे छे अंड छिद्र सुधी જ્યારે આ નલિકા અંડછિદ્ર પાસે પહોંચે ક્યાં પહોંચે અંડછિદ્ર પાસે જ્યારે નલિકા અંડછિદ્ર પાસે પહોંચે ત્યારે સહાયક કોષો યાદ કરો તંતુમય પ્રસાધન અહીં આગળના જ વિડિયોમાં કીધેલું સહાયક કોષો અંડછિદ્રની આસપાસ એક વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય ફેલાવે છે જેના પરિણામે તેને તંતુમય પ્રસાધન કહે છે અને એવું પણ કહેતા હતા કેની મદદથી પરાગ નલિકા ભ્રૂણપુટમાં પ્રવેશ કરશે તો આ જે બે સહાયક કોષ છે એ સહાયક કોષોના વિશિષ્ટ સ્ત્રાવની મદદથી આજે કોણ પરાગ નલિકા આજે જાડી છે ને જાડી એ પરાગ વાહિની છે અને અંદર છે ને તે પરાગ નલિકા છે અને એ પરાગ નલિકા પ્રવેશ કરશે સહાયક કોષોની અંદર જો કે બધું આમ નજીક હોય આ તમે આપણે રેખાંકિત આકૃતિઓ છે ભાઈ એટલે તમારે થોડું સમજવું પડશે એટલે એ પ્રવેશ કરશે અંદરના ભાગમાં અને સહાયક કોષ એના પછી આવે છે તમારો અંડકોષ એટલે પહેલા સહાયક કોષોને ક્રોસ કરો ને પછી અંડકોષ આવે અહીંયા આવે આકૃતિમાં આવું બતાવ્યું છે મેં ઇટ્સ ઓકે સમજી લો તો સહાયક કોષ પછી અંડકોષ હશે તો પરાગ નલિકા પ્રવેશ કરશે સહાયક કોષનો અંડછિદ્રમાં ટૂંકમાં પ્રવેશ કરી હશે અને અંડછિદ્રમાંથી ભ્રૂણપુટમાં પ્રવેશ કરી હશે કરી કે ના કરી હવે બીજી વસ્તુ જેમ જેમ પરાગ નલિકા ઉપરથી નીચે આવતી હોય ને તેમ તેમ તમને લોકોને ખબર છે કે આજે તમારી પરાગરજ છે તેની અંદર બે કોષ હોય એક તો વાનસ્પતિ કોષ અને બીજો કોણ જનન કોષ એક કોણ હોય તો કે વાનસ્પતિ કોષ હોય અને એક કોણ હોય તો કે જનન કોષ હોય હોય કે ના હોય વાનસ્પતિ અને જનન આ બંને કોષ ઉપરથી નીચે આવતા રહેશે પરાગ નલિકામાં વાનસ્પતિ અને જનન આ બંને કોષો ઉપરથી ક્યાં આવતા રહેશે નીચે આવતા રહેશે જેમ જેમ તે લોકો ઉપરથી નીચે સમજતા જજો ખાલી ખાલી આમ તેમ જોતા નહીં ભગાવવાની હિંમત ના કરતા ખાલી જોજો સમજજો કોઈ પણ છે જેમ જેમ પરાગ નલિકા આગળ વધતી જશે તેમ તેમ વાનસ્પતિ અને જનન આ બંને કોષો પણ ઉપરથી ક્યાં આવતા થશે નીચે એમાંનો વાનસ્પતિ કોષ વિઘટિત થઈ જશે વાનસ્પતિ કોષ શું થઈ જશે વિઘટિત થઈ જશે વાનસ્પતિ કોષ શું થઈ જશે વિઘટિત થઈ જશે અને બાકી કોણ બચશે ખાલી ને ખાલી જનન કોષ અને એ જનન કોષ પણ આગળ આવતા 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 ડિવાઇડ થઈ જશે બે નર જન્યુઓમાં કાં તો પહેલેથી જ ડિવાઇડ થઈ ગયેલો હશે ઉપરથી જ ડિવાઇડ થઈ ગયેલો હશે ત્રિકીય હશે અને જો દ્વિકીય હશે અને દ્વિકીય કહેવાય કે ના કહેવાય જો દ્વિકીય હશે તો આગળ જઈને ડિવાઇડ થશે અને બે નર જન્યુઓ બનાવશે આ બે નર જન્યુઓ છે અને બંને નર જન્યુઓ અહીંયા આવશે આવી ગયા જો નર જન્યુઓ અને એ બંને પ્રવેશ કરશે અંદર એમાંનો એક નર જન્યુ આની સાથે જોડાશે અને આ બેનું કોમ્બિનેશન આ વ્યક્તિ આની સાથે જોડાશે એન એન આ કોણ અંડકોષ આ કોણ નરકોષ અંડકોષ નરકોષ આ બંને ભેગા થાય તો બોલો આ જગ્યા ઉપર ફલન થયું કે ના થયું તો જુઓ અહીંયા ફલન થઈ ગયું આ આની સાથે જોડાઈ ગયો શું થઈ ગયું ફલન આ ફલન થઈ ગયું અને જ્યારે ફલન થાય ત્યારે આ સહાયક કોષ અદ્રશ્ય થવા લાગે પ્રતિધ્રુવી કોષો પણ અદ્રશ્ય થવા લાગે વિઘટિત થવા લાગે અને નરજન્યુ અંડકોષ સાથે જોડાઈને
ફલિતાંડ બનાવે છે એને સાઇડ ઉપર બતાવું છું આ ફલિતાંડ જે દ્વિકીય છે અંડકોષ એકકીય નરકોષ એકકીય 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 બંને ભેગા થઈ ગયા બંને ભેગા થઈ ગયા જે રચના બની તે છે દ્વિકીય છે જેને આપણે કહીએ છીએ ફલિતાંડ વાત પૂરી સિમ્પલ છે અને સાથે સાથે જે બીજો નરજન્યુ છે તે જોડાશાની સાથે અને આ આની સાથે જોડાશે માની લો કે અંદર ઘૂસી ગયો આની સાથે જોડાઈ ગયો તો 2n એની જગ્યાએ 3n થશે ત્રિકીય થઈ ગયું આ ત્રિકીય થઈ જાય છે દ્વિકીય ત્રિકીય આ કહેવાશે ફલિતાંડ આને શું કહેશો આને કીધું ફલિતાંડ આને શું કહેશો આને કહેવાશે ત્રિકીય કોષ કેન્દ્ર પણ કોનો કોષ કેન્દ્ર ત્રિકીય અને એ પણ પ્રાથમિક ભૃણ કોષનું કોષ કેન્દ્ર ત્રિકીય અને પ્રાથમિક ભૃણ કોષનું કોષ કેન્દ્ર અને જેવું એ ત્રિકીય બનશે એટલે એની આજુબાજુ કોષ દિવાલ બની જશે તો આગળ જઈને ત્રિકીય પ્રાથમિક ભૃણ કોષ કેન્દ્ર કન્વર્ટ થઈ જશે ત્રિકીય પ્રાથમિક ભૃણ કોષ કોષમાં જે આગળ જઈને ભૃણ કોષ ઉત્પન્ન કરશે ભૃણ કોષ એટલે શું જેવું નામ છે એવું કામ છે ભૃણ એટલે ભૃણ કોષ એટલે કે કોષ ભૃણને પોષનાર ભૃણને પોષણ આપવાની આપનારી જે રચના છે તેને કહેવાય ભૃણ કોષ તો ભૃણ કોષ એ વિકસતા ભૃણને પોષણ આપવાનું કામ કરે છે તો આ જે ત્રિકીય દેખાયો તે આગળ જઈને ભૃણ કોષ બની જશે અને એ ભૃણ કોષ શું કામ કરશે જે ભૃણ વિકસિત થાય છે તેને બોલો પોષણ આપશે અને ભૃણ ક્યાં છે તો કે ભૃણ અહીંયા છે આ શું છે ફલિતાંડ છે કે નહીં અહીંયા ફલિતાંડ બન્યું કે ના બન્યું એ ફલિતાંડનો જ વિકાસ થાય તો ભૃણ બને કે ના બને તો આ જે ફલિતાંડ છે તે આગળ જઈને ભૃણ બની જશે ફલિતાંડ આગળ જઈને વિકાસ પામશે તે ફલિતાંડ આગળ જઈને વિકાસ પામીને શું બનશે ભૃણ બનશે ભૃણ અને આ જે અંડક છે તે બીજ બની જશે યાદ કરો આગળનું ચેપ્ટર અને બીજા સાય ફળ આવડે કે ના આવડે બોલો તો આને કહેવાય નિવડું ફલન કેમ નિવડું ફલન કારણ કે અહીંયા બે વખત ફલન થયું છે બે નરજન્યુ એક અહીંયા જોડાયો બીજો અહીંયા જોડાયો તો આ રીતે બે વખત ફલન થતું હોવાથી આને આપણે બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ તો અહીંયા આપણી બેવડા ફલનની જે રચના છે તે આપણે પૂર્ણ કરી એકવાર એને ત્યાંથી ચેક કરી લો તમારી રીતે